તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે MOU થયા છે. મહત્વપૂર્ણ સમાચાર, રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચેના MOU. રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં હવે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. 280થી વધુ મુસાફરોની વાહન ક્ષમતા ધરાવતી એરબસ હશે. રાજકોટના હિરાસર નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, નવા વર્ષે રાજકોટને એક બાદ એક ભેટ મળી રહી છે અને જે MOU થયા છે તેને લઈને શું વધુ વિગતો? બિલકુલ જગદીશ, જે રીતે મુખ્યપ્રધાન પણ પોતે રાજકોટના છે અને ત્યાં રાજકોટના પોતે ધારાસભ્ય હોવાની સાથે સાથે તેઓ રાજકોટને અવનવી ભેટ આપી રહ્યા છે. નવા વર્ષમાં આ એક નવી ભેટ ચોક્કસથી કહી શકાય. 2500 એકર જેટલા વિસ્તારમાં એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. એરબસની પણ વ્યવસ્થા કરવામાં આવશે, સાથે સાથે ગ્રીન ઝોન પણ રાખવામાં આવશે વગેરે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે ઓથોરિટી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, તેની સાથે MOU કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MOU થયા છે. ગાંધીનગર ખાતે આ MOU કરવામાં આવે છે. મુખ્ય સચિવ જીએન સિંહની હાજરી હતી, સાથે સાથે ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ છે તેઓ પણ હાજર હતા. મુખ્ય અગ્ર સચિવની પણ હાજરી હતી. આ તમામ લોકોની હાજરીમાં આજે આ MOU કરવામાં આવ્યા છે, જેનાથી રાજકોટને એક મોટા પાયે લાભ થશે. રાજકોટને જે આર્થિક સદ્ધરતા છે તેમાં વધારો થશે. એટલે રાજ્ય સરકારનું એક આ પગલું યોગ્ય દિશામાં કહી શકાય, જેનાથી સૌરાષ્ટ્ર વિસ્તારને અનેક ગણો ફાયદો થશે. બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો રાજકોટને વધુ એક નવા વર્ષે ભેટ મળી રહી છે અને MOU કરવામાં આવ્યા છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સાથે સરકારના, અને રીરાસર નજીક જે ગ્રીન ફિલ્ડ છે ત્યાં એરપોર્ટ બનાવવામાં આવશે.